10 स्वाध्याय 3.2 એનો પ્રશ્ન નંબર છે મિત્રો 6. જો મિત્રો તમારે ત્રીજા પ્રકરણના તમામ વિડીયો જોવા હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં જઈને જોઈ શકો છો. ચલો મિત્રો આપણે આ દાખલો ગણીએ. તો સૌપ્રથમ જો મિત્રો આપણે સમીકરણ આપ્યું છે 2x + 3y - 8 = 0. તો એના પરથી આપણે બીજું એવું સમીકરણ મેળવવાનું છે કે જેની જોડી દ્વારા જેનું ભૌમિતિક નિરૂપણ એટલે આપણે આલેખની રચના કરીએ તો આપણે છેદતી રેખાઓ મળે. ચલો મિત્રો સૌપ્રથમ આપણે આપેલું સમીકરણ લખીએ 2x + 3y - 8 = 0. હવે જો મિત્રો આ સમીકરણ આપણે આપેલું છે એના પરથી આપણે બીજું એક સમીકરણ એવું મેળવવાનું છે કે જેના દ્વારા જે આપણે આલેખ દોરીએ તો એની જે રેખાઓ મળે એ છેદતી રેખાઓ હોય. એ માટે શરત છે મિત્રો a1/a2 b1/b2 બરાબર હોય નહીં, એટલે કે જે પહેલા બે પદ છે એ સમાન ના હોવા જોઈએ. તો જો મિત્રો અહીંયા પહેલું પદ છે 2x, તો અહીંયા મિત્રો આપણે પહેલું પદ તમે 2x લખશો તો વાંધો નહીં, પરંતુ મિત્રો જો પહેલું પદ સમાન મળ્યું પરંતુ આપણે પહેલું અને બીજું જે પદ છે એ સમાન મળવું જોઈએ ને, તો ચલો બીજું પદ લખીએ આપણે. મિત્રો પહેલું પદ ને 2x તમે 2x એટલે જવાબ આપણને 1 મળશે. હવે બીજું છે 3, તો એના છેદમાં તમે અહીંયા પણ આપણે 3y લખશો તો સમીકરણ આ બંને સમાન મળશે, પરંતુ આપણે સમાન ના મળવા જોઈએ. તો ચલો અહીંયા 3 છે, અહીંયા કોઈ બીજી રકમ લઈએ આપણે 5 લઈશું. 5y અહીંયા -8 તમે લખી શકો છો, કારણ કે આપણે તો પહેલા બે જે પદ છે એ જો અહીંયા 2x 3y છે, અહીંયા 2x 3y, પછી આપણે સરખામણી કરીએ બરાબર. હવે જો મિત્રો આપણે શરત પ્રમાણે લખીશું a1/a2 b1/b2 c1/c2. જો મિત્રો a1ની કિંમત છે 2, a2ની કિંમત છે 2, બે બે કેન્સલ, જવાબ આવશે 1. અહીંયા જુઓ મિત્રો b1ની કિંમત છે 3, b2ની કિંમત છે 5, c1ની કિંમત છે -8 અને અહીંયા પણ c1ની કિંમત છે મિત્રો -8 કેન્સલ, 8 કેન્સલ, જવાબ આવશે 1. અહીંયા જુઓ મિત્રો 3 પદની આપણે સરખામણી કરીએ 1 = 3/5 = 1. અહીંયા મિત્રો 1 ખાલી છે તો એના છેદમાં તમે 1 લખી શકો. તો જુઓ મિત્રો પહેલું પદ અને બીજું પદ સરખા છે નહીં, તો આપણે જે મળતી રેખાઓ જે આપણને મળશે આ બે સમીકરણ દ્વારા જે રેખાઓ મળશે એ રેખાઓ એકબીજાને છેદતી રેખાઓ મળશે. બીજું છે મિત્રો કે આપણે જે સમીકરણ છે એના પરથી અન્ય એવું સમીકરણ બનાવવાનું જેથી તેના બંને સમીકરણ દ્વારા મળતી જે રેખાઓ હોય ભૌમિતિક નિરૂપણ એ સમાંતર રેખાઓ હોય. તે માટે મિત્રો શરત છે પહેલું પદ બીજું પદ સમાન હોય પરંતુ ત્રીજું પદ સમાન હોવું જોઈએ નહીં. તો મિત્રો આપણે અહીંયા સમીકરણ બનાવીએ 2x, તો અહીંયા તમે પહેલા 2x લખી શકો, બીજું પદ પણ સમાન છે તો +3x પણ તમે મિત્રો 3y પણ લખી શકો, પરંતુ મિત્રો જુઓ ત્રીજું પદ જે છે એ સમાન હોવું જોઈએ નહીં. અહીંયા -8 છે તો મિત્રો આ પદ આપણે બદલવું પડશે, અહીંયા આપણે 9 લખીશું. તમે કોઈ પણ લખી શકો, 8 સિવાય તમે કોઈ પણ પદ લખી શકો. હવે જુઓ મિત્રો આપણે સરખાવીએ a1/a2 b1/b2 c1/c2. ચલો મિત્રો a1ની કિંમત છે 2, a2ની કિંમત છે 2, ચલો મિત્રો બે કેન્સલ, જવાબ આવશે 1, કંઈ નથી એટલે 1 લખો. ચલો b1ની કિંમત છે 3, b2ની કિંમત છે 3, 3 કેન્સલ, કંઈ નથી, જવાબ આવશે 1, કંઈ નથી એટલે નીચે આપણે છેદમાં 1 લખીશું. c1ની કિંમત છે -8, c2ની કિંમત છે -9, -9 કેન્સલ, જવાબ આવશે 8/9. તો ચલો મિત્રો 3 પદની સરખામણી કરીએ 1/1 = 1/1 = 8/9. અહીંયા જો મિત્રો પહેલા બે પદ સમાન છે, શરત પૂરી થઈ, પરંતુ જે ત્રીજું પદ હોય એ સમાન હોવું જોઈએ નહીં. અહીંયા જો મિત્રો પહેલા બે પદ સમાન છે, ત્રીજું પદ સમાન નથી. તો મિત્રો આ બે સમીકરણ આપણે લખ્યા તેના દ્વારા જે રેખાઓ મળશે ભૌમિતિક નિરૂપણ દ્વારા, તો એ રેખાઓ સમાંતર રેખાઓ આપણને મળશે, કારણ કે આ સમાંતર રેખાઓ મળવાની શરત છે અને અહીંયા ફૂલફિલ થાય છે. ત્રીજું છે મિત્રો આપણે આ જે સમીકરણ આપ્યું છે એના પરથી આપણે બીજું સમીકરણ બનાવવાનું જેના દ્વારા રચાતી રેખાઓ સંપાતી રેખાઓ હોય. ચલો મિત્રો સંપાતી રેખા થવા માટે શરત છે a1/a2 b1/b2 c1/c2, 3 પદ આપણને સમાન મળવા જોઈએ. તો ચલો મિત્રો અહીંયા જે 3 પદ છે આપણે આવું ને આવું સમીકરણ લખીશું તો પણ ચાલે, પરંતુ મિત્રો આપણે આ જે સમીકરણ છે એને ડબલ કરીને અહીંયા લખીશું તો પણ આપણે રેખાઓ તો સંપાતી જ મળશે. ચલો જોઈએ 2x ની જગ્યાએ લખીએ આપણે 4x + 3ની જગ્યાએ 6y - 8ની જગ્યાએ -16 =
शून्य। हवे चलो मित्रों सरखावीए, ए वन ना छेद में ए टू बराबर बी वन ना छेद में बी टू बराबर सी वन ना छेद में सी टू बराबर। हवे चलो मित्रों ए वन की किंमत है बे, ए टू की किंमत है चार, ए वन की किंमत बे, ए टू की किंमत चार, आप लिखी ना जो बे एक बे बे दू चार, जवाब आवशे एक ना छेद में बे। बी टू की किंमत है मित्रों त्रण, सॉरी बी वन की किंमत है त्रण, बी टू की किंमत है छ। तो अहीं मित्रों तमे जो बी वन की किंमत है त्रण अने बी टू की किंमत है छ लखी, तो अहीं जो त्रण एका त्रण, त्रण दूना छ, एटले जवाब मळशे आपणे एक ना छेद में बे। सी वन की किंमत है मित्रों माइनस आठ अने सी टू की किंमत है माइनस सोळ। मित्रों माइनस माइनस कैंसल, आठ एक आठ, आठ दू सोळ, એટલે આનો જવાબ પણ મિત્રો આપણે એકના છેદમાં બે મળશે। તો ત્રણ ત્રણ પદ લખીએ આપણે એકના છેદમાં બે, બીજું પદ છે મિત્રો એકના છેદમાં બે, ત્રીજું પદ પણ છે આપણે એકના છેદમાં બે। હા જો મિત્રો ત્રણ ત્રણ પદ આપણે સમાન મળે છે, જ્યારે ત્રણ ત્રણ પદ સમાન હોય તો અહીંયા જો શરત ફૂલફિલ થાય છે, પહેલું બીજું ત્રીજું પદ કેવા છે સમાન છે, તેથી આ જે બે સમીકરણ આપણે લખ્યા એના દ્વારા જે રેખાઓ રચાશે એ સંપાતી રેખાઓ મળશે। આગળનો દાખલો છે મિત્રો પ્રશ્ન સાત, આપણે સમીકરણ બે આપેલા છે એના પરથી આપણે આલેખની રચના કરવાની છે, અને મિત્રો આલેખ જે રચાશે તેમાં બે રેખાઓ અને એક્સ અક્ષ જે હશે એમાં જે ત્રિકોણાકાર પ્રદેશ બનશે એને છાયાંકિત કરવાનો છે। તો સૌ પ્રથમ મિત્રો આપણે આલેખ રચવા માટે એક્સ વાયના મૂલ્ય ફાઇન્ડ આઉટ કરીશું, તો સૌ પ્રથમ અહીંયા ગણતરી કરીશું મિત્રો। ચલો એક્સને આપણે સૂત્ર કરતા બનાવીએ, માઇનસ વાય બરાબર પ્લસ વન, તો મિત્રો સામે જશે એટલે માઇનસ વન થશે। ચલો મિત્રો એક્સ બરાબર આ માઇનસ વન, આ વાય સામે જશે એટલે પ્લસ વાય થશે મિત્રો। હવે જો મિત્રો વાય પ્લસ છે એક માઇનસ છે બરાબર, એકને આપણે પાછળ લખીશું, તો એક્સ બરાબર વાય માઇનસ વન સમીકરણ બની ગયું મિત્રો। આ તરફ પણ મિત્રો ચલો આપણે લખીશું, ત્રણ એક્સ વત્તા બે વાય બરાબર બાર, બાર સામે ગયા એટલે પ્લસ થઈ ગયા। હવે જો મિત્રો ત્રણ એક્સ બરાબર બાર ઓછા બે વાય, મિત્રો બેને સામે મોકલ્યા માઇનસ થયા। હવે જો મિત્રો એક્સ બરાબર બાર ઓછા બે વાય છેદમાં ત્રણ। હવે ચલો મિત્રો આપણે કોષ્ટક રચવાનું, તો મિત્રો આપણે કોષ્ટક દર્શાવે છે। હવે મિત્રો ચલો એક્સને સૂત્ર કરતા છે, તો આપણે વાયના મૂલ્યો મૂકીશું। ચલો સૌ પ્રથમ વાય બરાબર બે લઈશું, તો એક્સ બરાબર બે માઇનસ વન બરાબર આપણને વન મળશે, તો વાય બરાબર બે લીધા તો આપણે એક્સ બરાબર એક મળે છે। હવે ચલો મિત્રો આપણે વાય બરાબર ચાર લઈશું, તો જો એક્સ બરાબર ચાર ઓછા એક બરાબર ત્રણ મળશે, તો વાય બરાબર ચાર લેતા એક્સ બરાબર આપણને ત્રણ મળે છે મિત્રો। ઓછામાં ઓછા બે મૂલ્ય આપણે શોધવા જોઈએ તો એ મળી ગયા છે। તો અહીંયા મિત્રો આપણે ગણીશું, અહીંયા પણ જો એક્સ સૂત્ર કરતા છે એટલે વાયના મૂલ્ય મૂકીશું, તો અહીંયા મિત્રો આપણે વાય બરાબર છ લઈએ, વાય બરાબર છ, તો એક્સ બરાબર બાર ઓછા બે કૌંસમાં છ છેદમાં ત્રણ। તો જો મિત્રો એક્સ બરાબર બાર માઇનસના માઇનસ, તો બે છ બાર છેદમાં ત્રણ, જો મિત્રો બાર અને બાર માઇનસ એટલે શૂન્ય, છેદમાં ત્રણ એટલે શૂન્ય મળશે। તો જો મિત્રો એક્સ બરાબર છ લેતા, સોરી વાય બરાબર છ લેતા એક્સ બરાબર આપણને શૂન્ય મળે છે। હવે ચલો મિત્રો અહીંયા આગળ આપણે લખીશું, વાયને કોઈ બીજું મૂલ્ય લઈએ મિત્રો, વાય બરાબર આપણે ચાર શૂન્ય લેશું। ચલો વાય બરાબર શૂન્ય લેતા, તો જોઈએ એક્સ બરાબર બાર ઓછા બે કૌંસમાં વાયના જગ્યાએ શૂન્ય છેદમાં ત્રણ બરાબર બાર ઓછા શૂન્ય છેદમાં ત્રણ। હા જો મિત્રો બારના છેદમાં ત્રણ રહેશે, તો જવાબ આવશે ચાર બરાબર। તો અહીંયા આપણે લખીશું કે એક્સ વાય બરાબર શૂન્ય લેતા એક્સ બરાબર ચાર મળે છે, વાય બરાબર શૂન્ય લેતા એક્સ બરાબર આપણને ચાર મળે છે। તો જો મિત્રો તમારી પાસે એક્સ વાયના બંને રેખાના મૂલ્યો છે, તો એના આધારે તમે આલેખની રચના કરી શકો છો। તો મિત્રો આ બંને જે બોક્સ છે એમાં એક્સ વાયના મૂલ્યો તમને દર્શાવે છે, તો એના પરથી તમે જે આલેખની રચના કરશો એ આલેખ કેવો રચાશે જે તમે અહીંયા ઇમેજમાં જોઈ શકો છો। જો મિત્રો વિડીયો તમને ગમે તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરો, જેથી નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે। મિત્રો આ સાથે જ આપણું સ્વાધ્યાય 3.2 અહીંયા પૂરું થાય છે।